हेलो फ्रेंड्स, दिस इज समीप गांधी एंड आई वेलकम यू ऑल टू अवर चैनल इंग्लिश बाय हार्ट। फ्रेंड्स, टुडेज अवर टॉपिक इज फ्यूचर कंटिन्यूअस टेंस। आज आप चालू भविष्यकाल विषय अभ्यास करवाना छे। गुजराती भाषा में आ रीते अंग्रेजी ग्रामर की माहिती मेळवा माटे अमारी चैनल ने सब्सक्राइब जरूर करो। सो मित्रों, चालू भविष्यकाळ कोने कहेवाय, एना उपयोगो शुं छे, कई परिस्थितिमां आपणे कही शकीए के आपेलुं वाक्य आपणुं चालू भविष्यकाळमां छे। तो मित्रों, भविष्यमां एटले के आवनारा समयमां कोई क्रिया चालू हशे ते दर्शावा माटे, कोई क्रिया भविष्यमां केवी हशे चालू हशे, जेम के आपणे भणी रह्या होईशुं, તેઓ જઈ રહ્યા હશે, આ ક્રિયા ભવિષ્યમાં કેવી હશે ચાલુ હશે। સમજાય છે મિત્રો? બોલતી વખતે અથવા આપણી આંખોની સમક્ષ કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે, ભવિષ્યમાં આપણે કંઈક બોલી રહ્યા હોય, એ સમયે આપણી આંખોની સમક્ષ કોઈ ક્રિયા થઈ રહી હોય, એ ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે પણ આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ। ભવિષ્યમાં કોઈ કાર્ય કરવાની યોજના પહેલેથી થઈ જાય તે દર્શાવવા માટે, કોઈ કાર્ય કરવાનું છે અને એની યોજના પહેલેથી નક્કી જ થઈ ગઈ છે, જેમ કે યોગ સેમિનારનું આયોજન, કોઈના જન્મદિવસની પાર્ટીની ઉજવણી, કે પછી કોઈ તહેવારના ઉજવણીનો કાર્યક્રમ, આ બધી યોજના પહેલેથી નક્કી થઈ ગયેલી હોય છે અને એ વસ્તુ ભવિષ્યમાં થઈ રહી હશે, ખ્યાલ આવે છે? એ દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો પણ આપણે ઉપયોગ ત્યાં કરી શકીએ છીએ। કાં તો ભવિષ્યમાં કોઈ કાર્ય મોટે ભાગે થવાની સંભાવના હોય તે દર્શાવવા માટે, જેમ કે કદાચ મિત્રો આપણા ઘરે આવવાના હોય અને સાંજે આવવાના હોય તો આપણે સાંજે ભણી રહ્યા હોઈશું, મસ્તી કરી રહ્યા હોઈશું, હોમવર્ક કરી રહ્યા હોઈશું, એ દર્શાવવા માટે પણ આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકીએ। તો પછી એવા કયા પ્રકારના વાક્યો આવે, એવી કઈ પ્રકારની રચના આવે તો આપણે સમજી શકાય કે આ વાક્ય ચાલુ ભવિષ્યકાળમાં છે। તો જેમ કે રમી રહ્યા હશે, રમી રહ્યા નહીં હોય, લખી રહી હશે, લખી રહી નહીં હોય, વાંચી રહ્યા હોઈશું, વાંચી રહ્યા નહીં હોય, મળી રહ્યા હોઈશું, મળી રહ્યા નહીં હોય, જઈ રહ્યા હોઈશું, જઈ રહ્યા નહીં હોય, આવું કંઈક દેખાય ને તમને, વંચાય ને? તો સમજવાનું આ વાક્ય ચાલુ ભવિષ્યકાળમાં હોઈ શકે। સમજાય મિત્રો? હવે વાક્યની અંદર એ ભવિષ્યકાળનું વાક્ય છે, એની સાથે ચાલુ ભવિષ્યકાળનું વાક્ય છે, એ કેવી રીતે ઓળખવું? સો એ માટેના કેટલાક કાળદર્શક શબ્દો જે દર્શાવે છે કે આપેલું વાક્ય ભવિષ્યકાળનું હોઈ શકે, જેમ કે ટુમોરો એટલે કે આવતીકાલે, ધ ફોલોઈંગ ડે પછીના દિવસે, ધ નેક્સ્ટ યર આવતા વર્ષે, ટુ નાઇટ આજે રાત્રે, કમિંગ યર આવનાર વર્ષે, સૂન એટલે જલ્દી થોડી વારમાં। મિત્રો, આ શબ્દો આપણે સાદા ભવિષ્યકાળમાં પણ જોયા હતા, ફરક એટલો જ છે કે ચાલુ ભવિષ્યમાં ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે, થઈ રહી હશે, જેમ કે હું તમને આવતીકાલે અંગ્રેજી શીખવાડીશ અને હું આવતીકાલે અંગ્રેજી શીખવાડી રહ્યો હોઈશ, તો બંને વાક્યમાં આવતીકાલનો ઉપયોગ, ટુમોરોનો ઉપયોગ તો કર્યો જ છે, પણ પહેલા વાક્યમાં બોલ્યો શીખવાડીશ એ સાદો ભવિષ્ય દર્શાવે છે અને બીજા વાક્યમાં આપણે ઉલ્લેખ કર્યો હું શીખવાડી રહ્યો હોઈશ, જે દર્શાવે છે ચાલુ ભવિષ્યકાળ। સમજાય મિત્રો? ભૂલ ના કરતા હવે એનું બંધારણ આપણે જોઈએ। ચાલુ ભવિષ્યકાળ કોને કહેવાય એ તો ખ્યાલ આવી ગયો, હવે આપણે વાક્યને લખવું છે। તો હકાર વાક્યમાં શું આવે? કર્તા વત્તા વિલ કે શેલ પ્લસ બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ। ફરી વખત શું આવે?
विल के शेल प्लस बी वत्ता क्रियापद नो आईएनजी वाड़ो रूप आवशे। हवे आपणे वाक्य ने नकार बनावू छे, सो कर्ता वत्ता विल के शेल प्लस नॉट प्लस बी प्लस क्रियापद नो आईएनजी वाड़ो रूप वत्ता शू आवशे, कर्म आवशे। मित्रों नकार करती वखते घणा विद्यार्थीओमां भूल करे छे, खास याद राखवानुं ઉતાવળમાં આપણે શું કરીએ છીએ, વિલ બી નોટ શેલ બી નોટ, નહીં આ ખોટી રચના છે। વિલ કે શેલ પછી નોટ આવશે, ત્યાર પછી જ બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું, અવશ્ય ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ। હવે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, પ્રશ્નાર્થ વાક્યમાં પણ ઉલટ પ્રશ્ન બનાવવું છે, તો શરૂઆત આપણે કરશું will કે shall વત્તા કરતા વત્તા be વત્તા ક્રિયાપદનું ing વાળું રૂપ વત્તા કર્મ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન। be અને ક્રિયાપદના ing વાળા રૂપને અલગ પાડવાના નહીં। હવે આપણે પ્રશ્ન wh question word થી બનાવો છે, તો એવા સંજોગોમાં આપણા પ્રશ્નની શરૂઆત wh question word થી થશે, જેમ કે why, when, how, where વગેરે। ત્યારબાદ will કે shall વત્તા કરતા વત્તા be વત્તા ક્રિયાપદનું ing વર્ડ રૂપ વત્તા કર્મ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન। ફરી વખત મિત્રો યાદ કરાવી દઉં, who, what, how much, how many વાળી વાક્ય રચનામાં થોડોક ફરક હોય છે। સમજાઈ ગયું મિત્રો? હવે આપણે ક્રિયાપદ લઈએ, જેમ કે ગો ક્રિયાપદ માટે, તો ગો ક્રિયાપદ માટે જુદા જુદા સર્વનામ સાથે તેનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? સો એકવચન અને બહુવચન, ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ, આઈ વિલ કાં તો આઈ શેલ બી ગોઈંગ હું જઈ રહ્યો હોઈશ, we will or we shall be going અમે જઈ રહ્યા હોઈશું, સેકન્ડ પર્સન બીજો પુરુષ, you will be going તમે કાં તો તું જઈ રહ્યો હોઈશ, બહુવચનમાં you will be going તમે જઈ રહ્યા હશો, થર્ડ પર્સન ત્રીજો પુરુષ, he, she, it will be going તે કાં તો તેની જઈ રહી હશે, ધે વિલ બી ગોઈંગ તેઓ જઈ રહ્યા હશે, અ બોય વિલ બી ગોઈંગ બહુવચનમાં શું આવશે, બોઈઝ વિલ બી ગોઈંગ છોકરાઓ જઈ રહ્યા હશે, અ સ્ટુડન્ટ વિલ બી ગોઈંગ એક વિદ્યાર્થી જઈ રહ્યો હશે, જેનું બહુવચનમાં આવશે સ્ટુડન્ટ્સ વિલ બી ગોઈંગ વિદ્યાર્થીઓ જઈ રહ્યા હશે। સમજાયું મિત્રો? તો ચાલો ફટાફટ મારી સાથે એક વખત, આઈ વિલ બી ગોઈંગ, વી વિલ બી ગોઈંગ, અથવા તો આઈ શેલ બી ગોઈંગ, વી શેલ બી ગોઈંગ, યુ વિલ બી ગોઈંગ, યુ વિલ બી ગોઈંગ, હી શી ઇટ વિલ બી ગોઈંગ, ધે વિલ બી ગોઈંગ। બસ પ્રેક્ટિસ કરતા રહો, ફટાફટ તમને સમજાઈ જશે અને યાદ પણ રહી જશે। હવે મિત્રો આપણે ચાલુ ભવિષ્યકાળનું વાક્ય હકાર, નકાર અને પ્રશ્નાર્થ કેવી રીતે બનાવવાનું એના પણ ઉદાહરણ જોઈ લઈએ। તો એફર્મેટિવ હકાર વાક્ય, રીના વિલ બી ડ્રોઈંગ અ પિક્ચર, રીના એક ચિત્ર દોરી રહી હશે, ઇટ વિલ બી રેનિંગ ટુ નાઇટ આજે રાત્રે વરસાદ પડી રહ્યો હશે। ખાસ સમજો મિત્રો, આ વાક્યને આપણે નેગેટિવ એટલે કે નકાર બનાવવું છે, તો પહેલું વાક્ય શું બનશે, રીના વિલ નોટ બી ડ્રોઈંગ અ પિક્ચર, રીના ચિત્ર દોરી રહી નહીં હોય, ઇટ વિલ નોટ બી રેનિંગ ટુ નાઇટ આજે રાત્રે વરસાદ પડી રહ્યો નહીં હોય। આપણે વિલ નોટની જગ્યાએ વોન્ટ પણ લઈ શકીએ અને શેલ નોટની જગ્યાએ શાન્ટ પણ લઈ શકાય।
હવે એનું ઇન્વર્ઝન એટલે કે ઉલટ પ્રશ્ન બનાવું છે. તો વિલ રીના બી ડ્રોઈંગ અ પિક્ચર? શું રીના ચિત્ર દોરતી હશે? વિલ ઇટ બી રેનિંગ ટુ નાઇટ? શું આજે રાત્રે વરસાદ પડતો હશે? એનો જવાબ આપણે હાકેનામાં આપીએ. તો યસ શી વિલ બી, યસ ઇટ વિલ બી, હા વરસાદ પડતો હશે. નો શી વોન્ટ બી, ના તે ચિત્ર દોરતી નહીં હોય. નો ઇટ વોન્ટ બી, ના વરસાદ પડી રહ્યો નહીં હોય. સમજાઈ ગયું મિત્રો? સો હવે કેટલાક વિધાન વાક્યનું આપણે અંગ્રેજીમાં રૂપાંતર કરીએ કે જેથી ચાલુ ભવિષ્યકાળ ખૂબ સરસ રીતે આપણા લોકોને સમજાઈ જાય. તો ચાલો શરૂ કરીએ. પહેલું વાક્ય, હું સાંજે કસરત કરી રહ્યો હોઈશ. યાદ કરો મિત્રો, એસ વી ઓ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પેટર્ન યાદ કરવાની. કોણ કસરત કરી રહ્યું હશે? જવાબ શું આવ્યો? હું. એટલે આપણા અંગ્રેજી વાક્યની શરૂઆત આપણે કરવી પડે આઈથી. હવે કસરત કરી રહ્યો હોઈશ જે દર્શાવે છે કે ક્રિયા ભવિષ્યમાં કેવી હશે, ચાલુ હશે. તો આઈ સાથે વિલ બી કાં તો શેલ બી. ક્રિયા ચાલુ છે એટલે શું આવશે? ડુઈંગ અથવા તો ટેકિંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. સમજાયું? નિમેશ આ સમયે સૂઈ રહ્યો હશે. કોણ સૂઈ રહ્યું હશે? જવાબ શું મળ્યો? નિમેશ. તો નિમેશ સાથે શું આવશે? વિલ અને સૂઈ રહ્યો હશે જે દર્શાવે છે ચાલુ ભવિષ્યકાળ. તો ફાઇનલ આન્સર શું આવશે? નિમેશ વિલ બી સ્લીપિંગ આ સમયે એટ ધીસ ટાઈમ. પડી સમજ? આગળ વધી. તેઓ આવતા વર્ષે વિજ્ઞાન ભણી રહ્યા હશે. કોણ ભણી રહ્યું હશે? જવાબ શું મળ્યું? તેઓ. તેઓ એટલે ધે. ક્રિયા ચાલુ છે ભવિષ્યમાં એટલે કે વિલ બી સ્ટડીંગ સાયન્સ નેક્સ્ટ યર. આવતીકાલે તે સ્કૂલે જઈ રહ્યો નહીં હોય. કરતા કોણ મળશે આપણે? તે. જઈ રહ્યો નહીં હોય વાક્ય નકાર છે. તો હી વોન્ટ બી ગોઈંગ ટુ સ્કૂલ. ક્યારે? આવતીકાલે એટલે ટુમોરો. હી વોન્ટ બી ગોઈંગ ટુ સ્કૂલ ટુમોરો. નીતા અને નીરા તે સમયે ભજન ગાઈ રહ્યા નહીં હોય. પ્રશ્ન કરો કોણથી? જવાબ શું મળ્યો? નીતા અને નીરા. વોન્ટ બી સિંગિંગ અ ભજન એટ ધેટ ટાઈમ. નકાર છે એટલે શું આવશે? વોન્ટ બી સિંગિંગ અ ભજન એટ ધેટ ટાઈમ. અકસ્માતને કારણે આવતીકાલે ટ્રેનો મોડી ચાલી રહી હશે. કરતા શું આવશે? ટ્રેન્સ. સો ધ ટ્રેન્સ વિલ બી રનિંગ લેટ ટુમોરો. સના માટે? બીકોઝ ઓફ એન એક્સિડન્ટ. ધ ટ્રેન્સ વિલ બી રનિંગ લેટ ટુમોરો. કારણ શું છે? બીકોઝ ઓફ એન એક્સિડન્ટ. કોણ તેમનું કામ આવતીકાલે પૂરું કરી રહ્યું હશે? કોણ? તો કોણ એટલે શું આવશે? હુ. હુ વિલ બી કમ્પ્લીટિંગ ધેર વર્ક ટુમોરો. હુ વિલ બી કમ્પ્લીટિંગ ધેર વર્ક ટુમોરો. પાછળ શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તેઓ આવતીકાલે ક્યાં ખરીદી કરી રહ્યા હશે? ક્યાં? ક્યાં એટલે શું આવે? વેર આવે. તેઓ શું છે આપણું વાક્યમાં? કરતા છે. તો તેઓ એટલે ધે. તો ધે સાથે પહેલા શું મૂકવું પડે? વિલ. સો વેર વિલ ધે બી શોપિંગ ટુમોરો. સમજાયું? શું વિદ્યાર્થીઓ આવતા મહિને વર્ગ શણગારી રહ્યા હશે? વાક્યની શરૂઆત શુંથી કરી છે? આપણું ઇન્વર્ઝન બન્યું, ઉલટ પ્રશ્ન બનાવવું પડે. વિદ્યાર્થીઓ હોવાથી આપણે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત કરીશું
વિલ થી. સો વિલ ધ સ્ટુડન્ટ્સ બી ડેકોરેટિંગ ધ ક્લાસ નેક્સ્ટ મંથ? આવે પ્રશ્નાર્થ ચિહ્ન. શું મંથન આવતા અઠવાડિયે આવી રહ્યો હશે? ફરી વખત ઉલટ પ્રશ્ન બનાવવાનું આવ્યું. સો મંથન હોવાથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વિલ થી કરીશું. વિલ મંથન બી કમિંગ નેક્સ્ટ વીક? સમજાવ્યો મિત્રો, શું મંથન આવતા અઠવાડિયે આવી રહ્યો હશે? વિલ મંથન બી કમિંગ નેક્સ્ટ વીક? સમજાઈ ગયું ને મિત્રો? તો બસ આ જ રીતે વધુ પ્રેક્ટિસ કરતા રહો તો દરેક કાર્ડ તમને ખૂબ સરસ રીતે સમજાઈ જશે. અને જો અન્ય કાર્ડની માહિતી જોતી હોય ને તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ અગેન વેરી સૂન. ટેક કેર. બાય.